આગળ વાત કરીએ તો જેતપુરની, જેતપુરમાં માધ્યમિક શિક્ષકોએ આજે મામલતદારને આવેદનપત્ર આપી સારા કોલેજોમાં હડતાલની ચીમકી ઉપચારી હતી. આ શિક્ષકો તેઓને સરકારશ્રી દ્વારા જે ફંડની કામગીરી સોંપવામાં આવે છે તેમાંથી બાકાત રાખવાની મુક્તિ આપવાની માગણી કરી છે. તેઓની આ માગણી અન્વયે હાલ જેતપુર તાલુકામાં માધ્યમિક શાળાઓમાં શિક્ષકો પૂરતા નથી, જેમાં આશ્ચર્યની જગ્યા ખાલી છે. વિશેષ શિક્ષક પૂરતા નથી, સાથે સાથે જે છે તે વિજ્ઞાન અને ગણિતના શિક્ષકો હોય તેઓને જ્યારે ફંડ કંટ્રોલની કામગીરી સોંપવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે અને સાથે સાથે શાળામાં ઉત્સાહ શિક્ષકોને લઈને પણ મુશ્કેલી તો છે. માટે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને તેઓને ફ્રોડની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે આ બાબતની રજૂઆત તેઓ જેતપુર મામલતદારને કરી ચૂક્યા છે અને પરિણામ ન આવતા આજે આ બાબતનું આવેદન આપેલ છે. અને જો ફ્લડની કામગીરીમાંથી મુક્તિ આપવામાં નહીં આવે તો સારા કોલેજમાં હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી છે. જેતપુર મામલતદારે આ લોકોને માગણી ફગાવી દીધી હતી અને કાયદા મુજબ તેઓએ આ કામ કરવું પડે, જો ના કરે તો કાયદાનો ભંગ ગણાવ્યો હતો. સુરેશ ભાલદે, જેડીએસ ટીવી, જેતપુર. ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઓઠા હેઠળ અમારા શિક્ષકોને ફંડ કંટ્રોલની કામગીરી સોંપવામાં આવે છે. શિક્ષક ફંડ કંટ્રોલનો ફરજ ઉપર આવેલ બીજે દિવસે રજા રાખે, અમારા વિદ્યાર્થીનો અભ્યાસ બગડ્યા, એટલે અમે વિનંતી કરી કે અમારા શિક્ષકોને મુક્તિ આપો. તો મુક્તિને બદલે કલમ 56 અન્વયે અમને નોટિસ આપવામાં આવી. ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ 56 એવું કહે છે કે 1 વર્ષની જેલ સજા. તો શિક્ષકોને જેલ સજાની ધમકી આપી ધરાજ ફરજ ઉપર બજાવવા, ફરજ ઉપર હાજર કરવાની જે વાત છે એના માટે વિરોધ નોંધાવવા માનની મંત્રીશ્રી શિક્ષણને, કલેક્ટરશ્રી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટેટ અને અમારા જિલ્લા શિક્ષણ અધિકારીનું આવેદન અમોએ માનની મામલતદારશ્રીને આજે સુપ્રત કર્યું છે. જેતપુર શહેરના બધા શિક્ષકોએ તમને એક આવેદનપત્ર આપેલું છે, તમે જે 56 મુજબ નોટિસ આપી છે, તો આ નોટિસ શું છે અને આ નોટિસ તમારે પાછી ખેંચવાની છે એવું શિક્ષકો કહે છે, એ વિશે શું જણાવશો? જી, અમારી આ રૂટિન પ્રક્રિયા છે. 1 જૂનથી જે ફ્લડ કંટ્રોલ રૂમ અમે શરૂ કરીએ છીએ, જેમાં તમામ સરકારી કર્મચારીઓના ઓર્ડર કરીએ છીએ અને 3 પાળીમાં 1 દિવસમાં ઓર્ડર થાય છે 8-8 કલાકના. હવે શિક્ષકોની રજૂઆત એવી છે કે એમના અમુક શિક્ષકો છે વિજ્ઞાન ગણિત જેવા અગત્યના વિષયોમાં રોકાયેલા હોય અથવા આચાર્યના પણ ઓર્ડર હોય તો એ લોકોને વહીવટી કામગીરી કરવામાં મુશ્કેલી પડે છે, એટલે એ લોકોએ અમને આવેદનપત્ર આપેલું છે. અગાઉ અમે એમને ઓર્ડરની જ્યારે બજવણી કરેલી ત્યારે એ લોકોએ ઓર્ડર સ્વીકારવાની ના પાડેલી. રજિસ્ટર રેડી કરેલું તો રજિસ્ટર રેડી પણ પરત આવેલું, જેના કારણે અમારે નોટિસ ફરજિયાતપણે ઇસ્યુ કરવી પડી. હવે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 છે તે અંતર્ગત કલમ 56 અંતર્ગત જો કોઈ સરકારી કર્મચારી રાષ્ટ્રીય અગત્યની કામગીરી કરવાની અસ્વીકાર કરે છે તો એના વિરુદ્ધ અમે કોર્ટની અંદર રજૂઆત કરી શકીએ છીએ. શિક્ષણ સિવાય પણ અમે PGVCL અન્ય તમામ કચેરીઓ જે છે તમામ સરકારી કર્મચારીઓને અમે ઓર્ડરની બજવણી કરેલી છે, જે મુજબ મહિનામાં 1 દિવસ એમને 8 કલાક માટે કામગીરી આવે છે. જી, એના માટે અમે એક બેઠકનું આયોજન કરીએ છીએ કે જેમાં તમામ શિક્ષકોની અમે વાત સાંભળશું અને શક્ય હોય એટલું સુમેળથી આ પ્રશ્નનો હલ કરીશું. જરૂર પડે તો અમે નોટિસ પરત પણ લઈ શકશું. તો શિક્ષકો આ કામગીરીમાં કામ નહીં કરે એવું આપ કેવો માંગો છો? ના, કામ તો કરશે પણ એ લોકોની અનુકૂળતા, જેમ કે એમના વિજ્ઞાન ગણિતના શિક્ષકો છે તો એ કદાચ એમને મુક્તિ આપી અને અન્ય વિષયના શિક્ષકો છે એમને અમે ફાળવણી કરી શકીએ ફરજ. વિજ્ઞાન ગણિતના શા માટે તો ગમે એ લોકોને મોકલી શકે, તો વિજ્ઞાન ગણિતનો એ લોકો મુદ્દો લઈને આવ્યા છે, તો એના માટે આપ કેમ એટલું બધું કામગીરીમાંથી એ લોકોને નિષ્ક્રિય કરવા માંગો? ના, અમે નિષ્ક્રિય કરવા નથી માંગતા. અમે એકચ્યુઅલી હજી બેઠક કરવાની બાકી છે, અમે બેઠક કરીશું અને એમના દરેક મુદ્દા સાંભળીએ, અમે પણ અમારી વાત કહીશું અને પછી જે નિષ્કર્ષ આવશે તેના આધારે નિર્ણય થશે. આજે તમે જે આવેદનપત્ર આપેલું એ મામલતદારશ્રીને આ બાબતે તમે એમ કીધેલું કે જે બીજા સરકારી કર્મચારીઓ તેને પણ કામગીરી, બીજા ક્યાં એવા સરકારી કર્મચારી જેને કામગીરી સોંપી શકાય?
અત્યારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ ઘટી રહી છે, સ્ટાફ ઘટી રહ્યો છે. મેજોરિટી શાળાઓની અંદર બબે વર્ગો જ છે, સાત સાત વિષયો ભણાવવાના છે, એની અમે ત્રણ ત્રણ શિક્ષકો જ છે. અને 220 દિવસની અંદર બાળકોને અમારે આ શિક્ષકોની મદદ લઈને તમામ વિષયોથી એજ્યુકેટ કરવાના છે. આ સ્થિતિમાં અમને પણ મુશ્કેલી છે અને મેં મામલતદાર સાહેબનું ધ્યાન દોર્યું છે કે તાલુકા અને દરેક મથકે બેંકથી લઈ સેલ ટેક્સથી લઈ અને ગવર્મેન્ટની ઘણી બધી કચેરીઓ છે જે અમારા કરતાં મોટા માસની અંદર સ્ટાફ સપ્લાય કરીએ ગયા એમ છે. અને એ સ્ટાફ બપોર પછી 4 વાગ્યા પછી ફ્રી જ હોય છે, એનો પણ ઉપયોગ કરવામાં આવે. અને અલ્ટિમેટલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એ રાષ્ટ્રની સંયુક્ત જવાબદારી છે, છતાં પણ જ્યારે અવેલેબલ ન હોય ત્યારે અમારા બાળકોનો ભવિષ્ય બગડે નહીં, એનું શિક્ષણ બગડે નહીં, એવી રીતે અમારી સાથે અનુકૂળ સંધાન સાંધી અને અમારા સ્ટાફને માગે તો અમને કંઈ વાંધો નથી. અને આ અંગે મામલતદાર સાહેબે પણ પોઝિટિવ અમને પ્રત્યુત્તર આપ્યો છે કે હવેથી તમારી સાથે સંકલન કરી અને સ્ટાફની ફાળવણી માટે અમે તમને બોલાવશું અને એ રીતે તમારી પાસેથી સ્ટાફ એલોટ થાય એવી વ્યવસ્થા કરવા માટે અને આ આપેલી નોટિસ પાછી ખેંચવા માટે પણ અમને એને બાંયધરી આપી છે. હવે એ તો પછી આગામી સંકલન સમિતિની અંદર અમારી નિર્ણય જે થાય તે રીતે અમે આગળ વધશું. સંકલન માટે મીટિંગ બોલાવી છે, આગામી કાર્યક્રમ